શ્રી રંદલ વિદ્યાલય મોરબી, ધોરણ 8, વિષય ગુજરાતી, પાઠ 3, ચુમો ભીસ્તી, પાર્ટ બી જો આપણે જોઈએ. લેખકનું નામ છે ધૂમકેતુ. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળ્યા અને નદીના કાંઠે સુધી જઈ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને ક્યાં સુધી જતા? તો કે નદીના કાંઠા સુધી જઈ અને ફરી પાછા વળે. વખતે ક્યારેક એવું કામ હોય તો સવારે પણ નીકળી પડે. એક દિવસ સવારે 5 વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ચરે તો સારું. એક દિવસ 5 વાગ્યામાં બંને ફરવા નીકળે છે. જુમાને એવો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો વધારે સારું એમ. પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નહીં. પરંતુ વેણુ જે છે એને એવું મનમાં થાય છે કે બહાર આમથી આમ મોઢું મારવું, ખાતા ફરવું, એ ગૃહસ્થાયીના, એટલે જે વ્યક્તિ રાખતા હોય, એ ખાવા આપતા જ હોય, તો કે છે ગૃહસ્થાયીના લક્ષણ કહેવાય નહીં. પાડેલી જે વસ્તુ હોય, પાડેલા પશુ હોય, એના જેવા નહીં. એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે. જુમો ખવડાવવા માટે જો કરે છતાં પણ એ પોતે અવાજ કરી અને ત્યાં ને ત્યાં ઊભો રહી જાય અને ના પાડી દે, હું ખાઈશ નહીં. અંતે જુમો થાક્યો, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે. છેલ્લે એ થાકી જાય છે અને કહે છે, હવે તમે ઘરે જઈને ખાજે, બીજું શું, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. એ કહે છે, તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો અને પોતાનો જાણે વિજય થયો, કોઈ જીતી ગયેલો હોય એવી રીતે એ પોતે અવાજ કરે છે. પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું અને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો ચાલ્યો. પોતાના પીઠ ઉપર પોતાનું પૂંછડું છે એ પટપટાવી અને ફટકારે છે અને અવાજ કરતો ચાલે છે. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો, પોતે ખુશ છે, જીતી ગયો છે એવી રીતે એ થોડુંક દોડે છે. જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે, કે છે જો હવે પાછો વાળું કે દોડવાનું છે. જુમાએ મોટેથી ઠુપકાથી બૂમ પાડી. હવે એ પોતે ગુસ્સેથી એને ખીજાય છે, પણ તે પહેલાં તો વેણુ રસ્તે ચડી ગયો. હજી ખીજાઈને કંઈક કહે ત્યાં તો રસ્તે ચડી જાય છે. રસ્તામાં આડે રેલવેની સડક હતી. હવે જોજો શું ઘટના બને છે. એમાં વચ્ચે છે ને રેલવેના પાટા આવે છે રસ્તાની વચ્ચે. જરાક ઉતાવળે ચાલતા પાડાના પગ રેલના પાટાની વચ્ચે આવી ગયો. ઝડપથી ચાલે છે અને બે પાટાની વચ્ચે એનો પગ આવી જાય છે. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ. પગને કાઢવા માટે પ્રયત્ન કરે છે પણ નકામો. ધબ દઈને નીચે બેસી ગયો. અવાજ આવે અને નીચે બેસી જાય છે. જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો હોય તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. એ પોતે જેવો પ્રયત્ન કરતો જાય એમ વધુ ને વધુ પગ ભરાતો જાય છે. જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો. તેણે આવીને પાડાને પગ આમ તેમ મચોડ્યો પણ બધું વ્યર્થ. જુમો પાછળ જ હતો એનો શ્વાસ ચડી જાય છે અને દોડે છે આવી અને પાડાનો પગ આમથી તેમ પોતે મચકોડે છે પણ બધું વ્યર્થ, બધું નકામું. આછું અંધારું અને આછો ઉજાસ હતો. થોડું અંધારું અને થોડોક પ્રકાશ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. ત્યાંથી આગળ સિગ્નલનો હાથો પણ નમેલો છે. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. આટલું જોઈને જુમાને પેટમાં ધ્રાસકો પડે છે કે ગાડી આવશે તો એના મનમાં ખૂબ બીક લાગે છે. તે એકદમ રસ્તા તરફ દોડ્યો અને પછી પોતે રસ્તા તરફ દોડે છે. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. એવામાં રસ્તામાં અહીં ફરવા નીકળેલા હોય ચાલવા એવા બે શોખીન યુવાનોને તેણે જોયા. તેમના એકના હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી અને એકબીજાના હાથમાં લઈ લીધી હતી. એવામાં એણે જોયું કે તો ખૂબ જ સરસ મજાની તાજી હવા લેવા, ખુશનુમાં એટલે તાજી હવા લેવા જતા હતા અને નેતરની સોટીઓ એના હાથમાં હતી. ટોપીઓ ઉતારી અને બીજાએ હાથમાં લઈ લીધી હતી. ગાંડા દોડે તેમ જુમો દોડ્યો અને ગાંડાની જેમ જુમો એ બહેને જોઈને દોડે છે. એ ભાઈ સાહેબ, મારા વે, મારો પાડો, મારો વેણુ એમ. એ કહે છે, ભાઈ મારો પાડો, મારો વેણું અબઘડી કપાઈ જશે, અત્યારે ને અત્યારે કપાઈ જશે, જુઓ પણ એ જુઓ. એ કહે છે, હવે તમે આને જુઓ, પહેલાં પાટામાં સપડાયો છે, એ પહેલાં પાટાની અંદર ફસાઈ ગયેલો છે. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું, કંઈક કાળું તરફડતું લાગ્યું. એ બંનેએ જોયું ખરા જુમાની સામે.
એણે દેખાડ્યું તે કંઈક કાળું તરફડતું અંથી એમ લાગ્યું, શું છે? પેલા એ કીધું, મારો વેણું પાડો. પેલો પ્રશ્ન પૂછે છે, બંને જણા ત્યાં શું છે? તો કહે છે, મારો વેણું, એનું નામ બોલીને કહે છે પાડો. ઓહો, જાજા ફાટકવાળા પાસે દોડ, તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. પેલા એ શું કીધું ચાલવાવાળા બંને જણાએ, કે જા ફાટકવાળા પાસે દોડ. પછી જુમાએ કીધું કે તમે જો વિનંતી કરીને કહે છે કે તમે જો થોડીક મદદ કરો તો એનો પગ નીકળી જાય અને જીવ બચી જાય. પેલા બંનેએ કીધું, અમે, તું દોડ દોડ ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા, એ બંને મદદ કરેલી નહીં. એણે કીધું, તો ફાટકવાળાને કહે. એમ કરીને ચાલતા થયા. જુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એ ફાટકવાળા તરફ દોડે છે, પરંતુ ઘરની અંદરથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી. એવામાં ગાડીનો અવાજ આવે છે. જુમો ચારે બાજુ જોવે છે, પણ કોઈ દેખાતું નથી. પણ માણસનું કોઈ છૈયું સરખું એ જણાયું નહીં, કોઈ માણસ દેખાતો નથી. ચપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો, પછી એ સીધો સિગ્નલ તરફ દોડે છે. સાંકળ ખેંચી રાખે છે. ઘંટીના અવાજમાં તો સાથ સંભળાય તેમ હતું નહીં. ઘંટીનો અવાજ આવે એમાં એનો અવાજ સંભળાય એવું નહોતું. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. પછી ફાટકવાળાનો જે સિગ્નલ બંધ કરવાવાળો હોય, પાડવાવાળો, એના ઘરની અંદર બારણામાં પાટું મારી અને કહે છે, એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જાનવર કચરાઈ જશે. એ કહે છે, તમે સિગ્નલ ફેરવી નાખો, મારો જે જાનવર છે એ કપાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે ઘંટી ફરીથી ગાજવા માંડી. પેલી એની પત્ની જે હશે એણે જવાબ આપ્યો કે ઘરે કોઈ ભાઈ માણસ છે નહીં. આવો અવાજ કરી અને સીધી એની પત્ની જે છે એ ફરી પાછી ઘંટી ફેરવવા લાગે, દોડો દોડો, મારું જાનવર કપાય છે. પહેલાં એ કીધું, દોડો તમે. જુમાએ કે મારું જે જાનવર છે એ કપાઈ જશે. જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી. એનામાં જેટલી શક્તિ હતી એટલું બળ કરી અને એણે અવાજ કર્યો, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. પરંતુ સાવ શાંતિ જેવી દેખાતી હતી એના અવાજ સિવાય એવી ને એવી શાંતિ દેખાય છે. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો, અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. એણે જોયું આકાશ તરફ, તો કે છે, હવે છેલ્લો તારો આથમવાની તૈયારી હતી, અજવાળું વધવાના બદલે ધુમ્મસ પથરાય છે. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો લાગ્યો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી, એટલે કે હવે જે કંઈ થાય તે ઈશ્વર ઉપર છોડી દીધું. એટલું બોલી અને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાફતો પડ્યો હતો, તેની ગોદમાં તે ભરાઈ બેઠો. આ બધી મહેનત કરી નકામી, વ્યર્થ એટલે, અને પછી હાંફી અને પોતે પણ એની બાજુમાં બેસી જાય છે ગોદમાં. વેણુએ તેને શાંત રીતે ખંજવાળિયા કર્યું અને પછી વેણું જે છે એની ગોદમાં ભરાઈને બેઠો અને વેણુને શું કરે છે, તો કે શાંતિથી ખંજવાળિયા કરે છે. દોસ્ત, ભાઈ, વેણું, આપણે બંને સાથે છીએ હો, એમ કહીને જુમો જે છે એ છેક સુધી તેની સાથે રહે છે. દોસ્ત, ભાઈ, વેણું, વેણું, આપણે બંને સાથે છીએ, અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો. એ કહે છે, આપણે બંને એકબીજાની સાથે જ છીએ, જેમ હતા અત્યાર સુધી એમનામ, એમ કહી અને જુમો છેક પોતાના તેના પગ પાસે દોડે છે. દર પડે ટ્રેનના ધબકારા વધ્યા. ટ્રેન તો ઝડપથી આગળ વધવા લાગી. સિસોટી ઉપર સિસોટી થઈ અને પછી તો ટ્રેનના પાવા ઉપર પાવા વાગવા માંડ્યા. અવાજ આવવા માંડ્યો સિસોટીનો, જોશ બંધ ફરતા પૈડા સંભળાયા. પછી તો ગાડીનો અવાજ સંભળાવા લાગ્યો. જુમો વેણુંને ભેટી પડ્યો. હવે જુમાને એમ થઈ જાય છે કે હવે એ અને વેણું છૂટા પડી જશે. એ ભેટી પડે જ, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય. તે પહેલાં વેણુએ માથું ચક્યું. બોલો હવે કેવી ઘટના બને છે જોજો. શું કહે છે કે જેવી ગાડી છેક નજીક આવે તરત જ પોતે બેભાન થાય. પહેલાં તો વેણુએ માથું ચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેના પાટાથી દૂર ફેંકી દીધો.
કેટલો પશુ છે પણ કેટલો એનામાં જીવ જે છે, કે પોતા પોતે તો મરી જશે એને ખબર જ છે કે એનું પોતાનું મરવું નક્કી છે, પણ પોતાના જેઠને બચાવે એણે પોતે પાટાથી દૂર ફેંકી દીધો પોતાનું માથું મારીને. વેણ ઉપર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. કેવી કરુણ ઘટના! તેના ધગધગતા લોહીના પ્રવાહમાંથી ચુમાનું કેળિયું ભીંજાઈ ગયું. ચુમો એને આ દૂર છે એટલે કહે છે કે એટલું બધું એનામાંથી લોહી નીકળે છે અને એનું જે પહેરેલું કેળિયું છે પણ ભીંજાઈ જાય છે. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. જ્યારે ચુમો જે છે એ માત્ર ઊભો થાય છે, એને શાંતિ થઈને બેભાન અવસ્થામાંથી થોડો કામ ખબર પડે છે કે હવે બાજુમાં શું છે, જોવે છે ત્યાં તો કહે છે ખાબોચિયામાં લોહીની અંદર વેણુના થોડાક એવા ભાગ હતા. ટ્રેન મૂક્યા, ટ્રેનની અંદર તો ગમે તેવું હોય બધું કપાઈ જાય, એટલે કહે છે કે એનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. હજી પણ ચુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે. પરંતુ વેણુને ચુમો ક્યારેય ભૂલી શકે એવો છે નહીં. એ બંનેની મિત્રતા એવી છે કે છે રોજ સવારમાં એકલો શાંત થઈ અને ફૂલ લઈને આવતો દેખાય છે, અને એક એના માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. જે પથ્થર છે એનો માનીતો એટલે કે જ્યાં એણે પોતે એને એના જે ભાગ હતા એનું ત્યાં દાટી દીધા હોય એની ઉપર જે પથ્થર મૂકેલો છે એની ઉપર કે છે વેણુ 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 એમ ત્રણ વખત બૂમ પાડી અને પછી તે પોતે ચાલ્યો જાય છે. આવી છે ચુમા અને વેણુની બંનેની મિત્રતા. પશુ અને મનુષ્ય પ્રત્યે બંનેની વચ્ચેની જે મિત્રતા છે એમાં કેવો ભાવ દેખાય છે એની વાર્તા અહીંયા પાઠની અંદર બતાવેલી છે. અને છેલ્લે એક દુઃખદ એવી કરુણમય ઘટના છે. અહીંયા આ પાઠ પૂરો થાય છે.